રાજ્યભરના સંતો મહંતો ધર્માચાર્યો સહિત મહામંડલેશ્વર સહિતના પાંચસોથી વધુ સંતો ઉપસ્થિત રહેશે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે પાલડી કાંકજ નજીક આવેલા નકડંદ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલન યોજાશે રાજ્યભરના સંતો મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના પાંચસો સંમેલનમાં હાજરી આપશે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે ધર્મનું આ સંમેલન યોજાશે આ સંત સંમેલનમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા સમાજમાં ફેલાઈ રહેલા દૂષણને રોકવા હાલની શિક્ષણ પ્રથા નશામુક્તિ ગોપાલના ગોપાલન તેમજ ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ જે તે સમયે થયો ન હતો અને તેથી આ સંત સંમેલનમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવશે જગન્નાથજી મંદિરમાં આ એક વિશિષ્ટ સંમેલન દરેક ગુજરાતના દરેક જિલ્લામાંથી સંતોને બોલાવવામાં આવ્યા છે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ પણ આવવાના છે અને અખિલ ભારતીય સંત સમિતિના જે રાષ્ટ્રીય મહામંત્રી છે તે દંડી સ્વામી પરમપૂજ્ય જીતેન્દ્રાનંદજી મહારાજ છે તે બનારસથી આવવાના છે અને બધા સંતો અન્ય સંતોને પર આપવામાં છે મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જ જોડાઈ ચુક્યા છે વધુ માહિતી આપવા માટે વિભુ આજે સંમેલન યોજાશે કોણ કોણ ઉપસ્થિત રહેશે કેવો રહેશે આજનો કાર્યક્રમ મિત્તલ અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત સંતોમેલન છે તે મળી રહ્યું છે અમદાવાદ ખાતે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અખિલ સમિતિની જ્યારે નવા સંતોની વરણી કરવામાં આવી હતી તેમાં અધ્યક્ષ પદે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પહેલી વખત આજે અમદાવાદમાં મહા સંમેલન મળવા જઈ રહ્યું છે જે આ સંતો છે તે ચર્ચાઓ કરશે અને આપને એમના દ્રશ્યો પણ બતાવવા માંગીશ

ખાસ કરીને સંતો જ્યારે પ્રવચન કરતા હોય છે સમાજના લોકોને સંદેશો આપતા હોય છે તો સમાજના લોકો એને અનુસરણ કરતા હોય છે એટલે આ સંત સમિતિની રચના કરવામાં આવી છે આજે ગૌશાળામાં આ કાર્યક્રમ રાખવાનો પર ઉદ્દેશ્ય એ છે કે ગૌવંશ આધારિત કૃષિ ઉપર ખેડૂતોનું ધ્યાન દોરાય ખેડૂતો એનાથી પ્રેરણા લઈને ગૌવંશ આધારિત ખેતી કરે પછી ગૌવંશ સંવર્ધન માટે પ્રયત્નો શરૂ થાય અને જેથી પર્યાવરણ જે કે અત્યારે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એના લીધે જે અનેક પ્રકારના દૂષણો ફેલાય છે આપણા ખોરાકમાં તે બંધ થાય અને જમીનની ફળદ્રુપતા છે ને જળવાઈ રહે એના ઉપર આ સંવાદ છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત પ્રદેશના અખિલ ભારતીય સન સમિતિના અધ્યક્ષ તરીકે જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજીની વરણી થઈ છે તો અને બીજા અન્ય પદાધિકારીઓ તમામ જિલ્લાઓમાંથી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવ્યા છે તેમનું પર એક સન્માનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે કોણ કોણ સંત ઉપસ્થિત રહેશે ખાસ કરીને જો વિશેષ ઉપસ્થિતિ છે એ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ છે પૂજ્ય અવચલદાસજી મહારાજ મહામંત્રી પરમ પૂજ્ય સ્વામી જીતેન્દ્રાનંદજી મહારાજ પછી પ્રેરણા પીઠ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તમામ જિલ્લાઓમાંથી જે સંત સમિતિના પ્રતિનિધિઓ છે એ તમામ અહીંયા ઉપસ્થિત રહેવાના છે એને સાથે સાથે આપણે સમાજના લોકો જે હરિભક્તો છે એ પર ઉપસ્થિત રહેશે અને મને આશા છે કે આ હરિભક્તો સંતોની વચનને ઝીલીને સમાજમાં નશા મુક્તિ આપણે પર્યાવરણનું સંરક્ષણ અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવ છે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે થોડી જ મિનિટોમાં હવે આ સંત સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે અને અખિલ ભારતીય સંત સમિતિના જે નિયુક્ત સંતો છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે અલગ અલગ જિલ્લાઓમાંથી જે સંતોની નિમણૂક કરવામાં આવી છે તે તમામ લોકો અહીં ઉપસ્થિત રહેશે બિલકુલ વિભુ આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદમાં મહાસંત સંમેલન યોજાશે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે 500 થી સંતો ઉપસ્થિત રહેશે જગન્નાથ મંદિર દ્વારા આજે અભિવાદન સમારોહ યોજાયો છે અમદાવાદમાં આજે મહાસમેલન જગન્નાથ મંદિર દ્વારા આજે અભિવાદન સમારોહ યોજાશે અને આ સાથે અમદાવાદમાં આજે જે મહાસંત સંમેલન યોજાયું છે જેમાં પાંચસો થી પણ વધારે સંતો ઉપસ્થિત રહેશે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અભિવાદન સમારોહમાં જે તે સમયે અભિવાદન સમારોહ નહોતો થયો તેથી આ સંત સંમેલનમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવશે